થી સેક્સ લાઈફ બરબાદ થઈ રહી છે. પ્રશાંતજી, આપને પૂછવા માંગીશ કે સામાન્ય રીતે લંડનના એક જે કોલેજ, લંડન યુનિવર્સિટી કોલેજ ઓફ લંડન જે છે, યુનિવર્સિટી કોલેજ ઓફ લંડન, એમના એક તબીબે કીધું છે કે ટેકનોલોજી અને એડવાન્સ ટેકનોલોજી અને આધુનિક ટેકનોલોજી થવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. શું કહેશો? ડેફિનેટલી યસ, પરિસ્થિતિ સર્જાઈ છે એમાં એનો એક ફાળો છે એવું કહી શકાય. મારે હજી ડિટેલ એ જોવું પડે કે એણે કયા કયા બીજા પેરામીટર્સને વેરિયેબલ્સ લીધા છે, કારણ કે હું એકદમ સીધી કોમેન્ટ ના કરી શકું કે આ સાચું જ છે કે ખોટું જ છે. આઉટરાઇટલી આઈ કેનોટ રિજેક્ટ ઓર આઈ કેનોટ એક્સેપ્ટ, પણ એટલું નક્કી છે કે અસરો થઈ છે એ વસ્તુ હું અંગતપણે પણ માનું છું. કારણ કે જ્યારે ક્લિનિકલ પ્રેક્ટિસની અંદર હું જ્યારે જોઉં છું, ત્યારે અમુક વર્ષો પહેલાં જે છે આવા કોઈ પ્રોબ્લેમ કોન્ફ્લિક્ટની જ્યારે વાત આવતી હતી, ત્યારે એના મુદ્દાની વચ્ચે આવી કોઈ બીજી કોઈ સોશિયલ મીડિયાની કે એવી કોઈ વાત હતી નહીં. જેમ જેમ એ વધ્યું છે ત્યારે એ એક મોટો મુદ્દો થઈને આવે છે કે મેં એનો મોબાઈલ ચેક કર્યો અને એના વોટ્સએપ પર કે આવા મેસેજીસ હતા એના કારણે આવું થતું હતું. કદાચ પહેલાં થતું હશે, નહીં પકડાતું હોય અને હવે પકડાય છે એવું આપણે માની લઈએ ચાલો, પણ નંબર ઓફ કોન્ફ્લિક્ટ્સ ઓર નંબર ઓફ મેરિટલ ડિસ્કોર્સિસ એ જે છે એ ડેફિનેટલી વધેલા છે. હું તમને એવા એક બે કેસની વાત કરું કે જ્યારે હસબન્ડ ને વાઈફ બંને જ્યારે ઇફ દે વોન્ટ ટુ હેવ ધર સેક્સ્યુઅલ લાઈફ, જ્યારે એ લોકો બેડરૂમમાં હોય ત્યારે હસબન્ડ જે છે સૌથી પહેલાં તો એનું લેપટોપ ખોલે, લેપટોપ ખોલીને પહેલાં એની સાઇટ પર જાય અને એ સાઇટ એની વાઈફને ના જવી હોય તો એ કમ્પલસરી એને બતાવે કે તું આ જો. હવે ખરેખર એ લોકોની લાઈફમાં એ પહેલાં કોઈ એવો પ્રોબ્લેમ હતા જ નહીં, ખરેખર એ લોકોને કોઈ જરૂર જ નહોતી એવી. દેવેર એન્જોઈંગ અ ગુડ લાઈફ, પણ જ્યારથી હસબન્ડને એ બધી ખબર પડવા માંડી, ત્યારથી હસબન્ડ જે છે એને ફોર્સ કરવા માંડ્યું કે ના, તારે આવી રીતે જ મારી સાથે બિહેવ કરવું પડશે બેડની અંદર. એટલે આ બધી બાબતો જે છે એ બધી બાબતો ખરેખર અલાર્મિંગ છે, કારણ કે એની અંદર કેટલાક લોકોનું એજ્યુકેશન નથી હોતું, કેટલાક લોકોને સમજ નથી હોતી, અને યુ કેનોટ ફોર્સ સમબડી ઇન્કલુડિંગ યોર વાઈફ ઓર હસબન્ડ ટુ શો સમથિંગ. એ બતાવવા માટે તમે ફોર્સ પણ ના કરી શકો, એ પણ ગુનો બને છે. પહેલી વાત તો આ છે. બીજી વાત એ છે કે એવી રીતે એમાં જે જે વિકૃતિઓ બતાવી હોય એ વિકૃત રીતે એને સેક્સ કરવા માટે ફોર્સ કરે. આવા એકાદ કિસ્સાની હું વાત નથી કરતો, આવા ઘણા બધા કિસ્સાઓ જે છે એ આવતા હોય છે. હું એમાં પોર્નોગ્રાફી યુઝફુલ છે એવું ચોક્કસ માની અને પછીની વાત કરું છું કે કેવી રીતે એને અધર વેરિએશન્સ જે છે એ નુકસાનકારક છે. અને આવા કેસીસ જે છે એ પ્રેક્ટિકલ કેસીસ જે જ્યારે અમે જોઈએ છીએ ક્લિનિકમાં, ત્યારે ડેફિનેટલી એવું થાય છે કે ના, આ જે કંઈ પણ આ બધા જે મેડિકલ જે બોડીઝ બધા જે સર્વે કરે છે એ સર્વેનો બેઝ હોય છે. મારે મારે આ પર એક ચીજ કહેવી છે કે પહેલા જેમ સાહેબે કહ્યું લેપટોપ પર, તો હું મને યાદ છે વર્ષો પહેલા મેં જ્યારે કોલેજમાં હતા ત્યારે પેલી વીસીઆર કેસેટો આવતી હતી બ્લુ ફિલ્મોની, તો એ વખતે બી બ્લુ ફિલ્મ ચાલતી હતી. ખાલી એમાં ફરક એ હતો કે બ્લુ ફિલ્મ થોડા મંડલી બેસીને જોતી હતી, હવે મે બી પેલું પોર્નો ઘરમાં એકલું જોવાય છે એટલે મંડલી, ને ઘરોમાં બી પેલી બ્લુ ફિલ્મની પૂજો વીસીઆર વાળા જે લોકો દુકાન ચલાવતા હતા કે હસબન્ડો લઈ જતા હતા કે આ બ્લુ ફિલ્મ મને હાલ, ને પછી વાઈફ જોડે જોતા હતા. બીજી વાત કે આજે તમને યાદ અપાઈ દઉં કે જૂના સુપ્રીમ કોર્ટ યા જજી અરે હાઈકોર્ટના જજમેન્ટો છે જેમાં હસબન્ડ વાઈફના ડિવોર્સ થયા છે, કારણ કે વાઈફ કહે છે કે મારા હસબન્ડ મારી પાસે અનનેચરલી આજે પોર્નોગ્રાફી ટાઈપ સેક્સ કરાવે છે. એટલે આ જસ્ટ નોટ બીકોઝ ઓફ સોશિયલ મીડિયા, યસ ઇટ ઇઝ સમવોટ કે યા એની ફ્રીક્વન્સી વધી ગઈ છે, બટ ધીસ ઓલરેડી એક્ઝિસ્ટેડ. જી રુઝાનજી, સમયના અભાવે આ ચર્ચાને આપણે અંત લાવીશું. તો પ્રશાંતજી અને રુઝાનજી તમારો બંનેનો આભાર. થેન્ક યુ. તો સોશિયલ નેટવર્કિંગ સાઇટથી અસર પણ થાય છે ને નથી પણ થતી. અમુક વ્યક્તિ લોકોનું એવું માનવું છે કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ જે છે એનો ખૂબ ઉપયોગી હોય છે, તો એના દુરુપયોગ પણ ઘણા હોય છે. અમારા વિશેષ પ્રોગ્રામમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો સંદેશ. નમસ્કાર.